મજામાં ને ફ્રેન્ડ્સ, આગળના વિડિયોમાં આપણે શું શીખી ગયા? રાઈટ, એડિશન એન્ડ સબટ્રેક્શન, બરાબર સમ્સ કાઉન્ટ કર્યા ને એડિશન એન્ડ સબટ્રેક્શન ના. ઓકે, આજે આપણે શું કરશું? તો આજે તમારા બધા પાસે બુક છે તો બુકમાં પેજ નંબર 133 ઓપન કરો. ચલો ઓપન કર્યું, જુઓ કેટલી સરસ મજાની સ્ટોરી છે. બધાને સ્ટોરી સાંભળવી ગમે છે ને? ઓકે ચલો, તો નીચે તમને સ્ટોરી કે જુઓ શું છે. હે અને મનુ. કોણ? હે અને મનુ, બરાબર છે. હાઉસ બદલી રહ્યા હતા, હાઉસનું શિફ્ટિંગ કરી રહ્યા હતા, ઘર બદલી રહ્યા હતા, બરાબર. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડા ગાડીમાં કરી. શું? તેમણે તેમની દરેક વસ્તુ એટલે કે થિંગ્સ હાઉસ કાર્ટમાં ભરી, ઘોડા ગાડીમાં ભરી. તેમાં ઘણી થિંગ્સ હતી, ઘણી બધી વસ્તુ હતી, જેમ કે વોટર ટેન્ક, વીટના ફાયુ, કોથળા, ત્રણ ટેબલ, થ્રી ટેબલ્સ, વન કપબોર્ડ, ફોર ચેર્સ, ટુ મેટ્રેસ, રાઈસની થ્રી કોથળા, બાંબુ લેડર્સ, પોટ્સ એન્ડ પેન્સ, બરાબર છે. માટલા, પોટ્સ એટલે માટલા અને પેન્સ એટલે તવ, બરાબર છે. તો આટલી બધી વસ્તુઓ શું હતું? હોર્સ કાર્ટમાં એમને ભરી હતું. કેમ? કેમ કે એ હાઉસ શિફ્ટિંગ કરતા, ઘર બદલી રહ્યા હતા. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. જ્યારે બધું હોર્સ કાર્ટની અંદર બધું ભરાઈ ગયું, બરાબર છે, હોર્સ કાર્ટનો બધો થિંગ્સ, બધો સામાન મુકાઈ ગયો, પણ હોર્સ આગળ વધ્યો જ નહીં, ઘોડો આગળ ચાલ્યો જ નહીં. હવે પહેલાના જમાનામાં તો કઈ આ રીતે ટ્રેક્ટર ટેકવા હતા નહીં, એટલે શું કરતા? ઘોડાગાડી, બરાબર છે, હોર્સ કાર્ટ, મુલક કાર્ટ, બરાબર, કેમલ કાર્ટ વગેરેનો યુઝ કરતા હતા. એટલે અહીંયા હોર્સ કાર્ટનો યુઝ કર્યો, બરાબર. શું? એમનો ઘોડો. તો શું થયું કે સામાન તો મૂકી દીધો, બધી થિંગ્સ તો ભરાઈ ગઈ, પણ હોર્સ આગળ વધ્યો જ નહીં. તેઓને નવાઈ લાગી. આમ કેમ? તેમના ફાધરે કહ્યું, આ હોર્સ શું છે? ના તંદુરસ્ત છે. શું? તંદુરસ્ત નથી. તેને 700 kg વધારે લોડ ખેંચી શકે તેમ નથી. શું કહે છે? એ 700 kg વધારે લોડ ખેંચી શકે તેમ નથી. 700 kg જ લોડ, ભાર ખેંચી શકે છે, એનાથી વધારે એ ભાર ખેંચી શકે એમ નથી. ઓહ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું વજન કેટલું હશે? શું કીધું તેમણે? શું કીધું કે આ થિંગ્સનું વેઇટ કેટલું હશે? તેમણે પૂછ્યું. ફાધરે તેમને દરેક વસ્તુનું વેઇટ કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. એમના પિતાજીએ દરેક થિંગ્સનું વેઇટ કેટલું હશે એનો અંદાજ આપ્યો, બરાબર, એનો ખ્યાલ આપ્યો. ક્વેશ્ચન 1 શું કહે છે જુઓ? તેમણે ઘોડાગાડીમાં ટોટલ કેટલું વેઇટ ભર્યું હશે તે શોધો. હવે તેમણે હોર્સ કાર્ટમાંથી કેટલી થિંગ્સ કાઢી નાખવાનું નક્કી કર્યું, બરાબર છે. શું કહે છે કે તેમણે શું હોર્સ કાર્ટમાં ટોટલ કેટલું વેઇટ ભર્યું હશે તે શોધવાનું છે. હવે શું કર્યું? ફાધર્સે બધી થિંગ્સનું અંદાજિત વેઇટ આપ્યું, બરાબર છે, એમનું અંદાજિત વજન કીધું અને ટોટલ વેઇટ કેટલું હશે હોર્સ કાર્ટની અંદર એ એમને કહી બતાવ્યું. તો આપણે પણ જોઈએ ને કે કઈ વસ્તુનું કેટલું વેઇટ હશે. ચલો તો જોઈએ. જુઓ તો અહીંયા ટેબલ્સની અંદર તમને લોકોને વેઇટ એન્ડ થિંગ્સ આપેલી છે, બરાબર છે. અહીંયા શું છે? થિંગ્સ લોડેડ, બરાબર, જેટલી વસ્તુ, જેટલી થિંગ્સ જે હોર્સ કાર્ટમાં ભરેલી છે તે અહીંયા આપેલી છે. વેઇટ, એનું વજન કેટલું છે એ લખેલું છે. કેટલા નંગ છે, બરાબર છે, આપણને આગળ આપણે જોઈ ગયા તો અંદર નંગ પણ આપેલા છે. શું કે વેઇટનો કોથળો તો 5 નંગ છે, બરાબર, એ રીતે આપણને નંગ પણ આપેલા છે અને એનો ટોટલ વેઇટ
3 5s are 15 or 5 carry 1 3 3s are 9 and 1 kitla thase 10 to 105 kg barabar chalo what are 10 15 kitli che 9 ek j che barabar che to 15 into 1 to 50 1s are 50 kahi aavse 50 kg chalo ye chhe 70 so almari अलमारी એટલે તિજોરી સેફ પણ કહેવાય અલમારી પણ કહેવાય બરાબર છે તો અલમારી 70 કે છે ન કેટલા છે એક જ તો એક જ હશે તો અહીંયા પણ કેટલા જ આવશે સેમ વેટ 70 કે છે 70 વત્તા 70 ચલો ટેબલ ટેબલ 10 કે જે નું એક છે વાર 3 છે તો 10 3 ના 30 કે છે ચલો ચેર ચેર 5 કે જે ની છે એ ભી 4 છે તો 4 5 ના 20 kg चल मैट्रिक 20 kg छे 2 छे तो यहां आवशे 40 kg હવે બાંબુ લેડર 10 kg નું છે 1 એટલે 10 kg પોટ્સ એન્ડ પેન્સ 10 kg 1 છે તો અહીં આવશે 10 kg હવે બધાનું શું કરશું એડિશન કરીશું કરો તમારી નોટબુકમાં કેટલા એડિશન થશે जल्दी करो फटाफट चलो थाई गयो हाँ कितना थायो 835 केजी इसमें आयो आपको टोटल वेट बराबर से आपको टोटल वेट कितना आयो 835 केजी हमें तुमने याद हुआ है तो हॉर्स गाड़ी बराबर से इन्हीं अंदर अब दिल थिंग्स भरे हुए हैं बराबर है ये टोटल है 835 केजी થયો જ્યારે હોર્સ ની કેપેસિટી કેટલી હતી હોર્સ કેટલો લોડ ખેંચી શકે કેટલો ભાર ખેંચી શકે 700 કેજી સુધી બરાબર છે જ્યારે એની અંદર ભર્યું વજન કેટલું છે 835 કેજી તો આપણે શું કરશું 835 કેજી માઈનસ 700 કેજી ચલો માઈનસ કરીએ 5 માઈનસ 0 5 3 minus 0 3 8 minus 7 1 तो हॉर्स कार्ट के अंदर कितना वेट વધારે હતું 135 केजी वेट વધારે હતું એના લીધે હોર્સ કાર્ટ આગળ ચાલી શકતું હોર્સ આગળ ચાલી શકતો ન હતો બરાબર તો હવે શું કરશું ફ્રેન્ડ્સ હોર્સ કાર્ટ કે અંદર ટોટલ વેટ 835 केजी છે અને હોર્સ ની કેપેસિટી તો ખાલી 700 કેજી ની છે 135 કેજી વેટ વધારે છે તો આપણે શું કરશું હા શું કરશું હોર્સ કાર્ટમાંથી આટલા વેટ ની વસ્તુ કાઢી લઈશું કાઢવી પડશે ને તો જ હોર્સ કાર્ટ આગળ ચાલશે ને ઓકે ચાલ તો આપણે કેટલું વેટ ઓછું કરશું 135 કેજી આપણે વેટ ઓછું કરીશું તો આમાંથી એવી કઈ વસ્તુ છે જે આપણે કાઢી લઈશું તો 135 કેજી જેટલું વેટ ઓછું થશે જુઓ અને ટીચરને કહો બોલો શું કાઢશું આપણે તો 135 કેજી જેટલું વેટ ઓછું કર થશે જુઓ એક તો આપણે આ રાઈસનો કોથળો છે ને જુઓ ત્રણ કોથળા છે 105 કેજી ના છે ટોટલ તો આપણે રાઈસના કોથળા કાઢીએ બરાબર છે कितना चाहिए 105 राइस में कोटर बराबर है हाँ जो बीजो सो काट सो जो होता है टेबल से टेबल टोटल 30 केजी से तो यहाँ 30 केजी टेबल एडिशन करे तो कितना था 50 इधर 3 ऐड करो 3 एंड 1 ना 1 है ये 135 केजी થઈ ગયા 135 केजी તો આપણે આ રાઈસનો કોથળો બરાબર છે બરાબર એટલે ત્રણ કોથળા રાઈસને કાઢી લઈશું અને આ ટેબલ આ 3 ટેબલ્સ પણ આપણે કાઢી લઈશું જેનાથી આપણો 135 केजी વેટ ઓછો થઈ જશે અને 700 વેટ થતા હોર્સ આગળ ચાલશે બરાબર એ વિદ્યાર્થી મિત્રો समझ पड़ी ओके चलो आगे जाइए जो भी कहते हैं
કર્યું જુઓ શું છે પેન્સ નું પલ્લુ પલ્લુ નીચે જશે એ સિમ્બોલ દોરીને જણાવવાનું છે બરાબર છે એ આપણી એક્સરસાઇઝ છે બરાબર એની અંદર શું છે તમારે બીજા બધા ઘણી બધી છે એ તમારી જાતે કરવાની છે ટીચર અહીંયા તમને સમજાવે છે જુઓ અહીંયા બે પેન્સ દોરેલા છે અને એની અંદર વજન વેટ લખેલું છે હવે શું કરવાનું છે કે કયું પલ્લુ આ પેનથી કયું પલ્લુ નીચે જશે બરાબર છે એ તમારે શું કરવાનું આ સિમ્બોલ દોરીને સમજાવવાનું છે તો એના માટે શું કરવું પડશે કે જે પલ્લાનું વેટ જે પેન્સનું વેટ વધારે હશે એનું પલ્લુ નીચે જશે તો એના માટે આપણે શું કરશું એડિશન કરશું આ બે આપેલા છે તો એમાં આપણે એડિશન કરી લઈએ ચલો શું છે 5 ની અંદર 0 એડ કરો 5 2 ની અંદર 4 એડ કરો 6 65 ગ્રામ છે હવે અહીંયા જો 5 ની અંદર 0 એડ કરો 5 3 ની અંદર 4 એડ કરો 7 કેટલા થયા 75 ગ્રામ હવે જુઓ આ 65 ગ્રામ છે આ 75 ગ્રામ છે તો કયું પેન્સ કઈ બાજુનું પલ્લુ નીચે જશે આ બાજુનું કે બાજુનું કઈ બાજુનું જે બાજુ વેઇટ વધારે હોય એ બાજુ તો 65 આવશે કે 75 આવશે ફ્રેન્ડ્સ રાઈટ 75 આવશે તો આ બાજુનું પલ્લુ નીચે જશે તો આપણે અહીંયા આ રીતે સિમ્બોલ દોરીને બતાવવાનું છે કે આ પલ્લુ નીચે જશે બરાબર આ રીતે એરો કરવાનો છે ચલો એ જ રીતે નેક્સ્ટ શું છે જુઓ તો 55 ગ્રામ 245 ગ્રામ 700 ગ્રામ ચલો આનું એડિશન કરીએ 5 ની અંદર 5 એડ કરો 10 10 નો 0 કેરી 1 5 ની અંદર 1 એડ કરો 6 6 ની અંદર 4 એડ કરો 10 0 કેરી 1 બરાબર 2 ની અંદર 1 એડ કરો 3 3 ની અંદર 7 એડ કરો 10 તો 1000 ગ્રામ ઓકે ચલો હવે આ જોઈએ અહીંયા કેટલા છે 4 ને 0 4 5 0 5 2 ની અંદર 6 એડ કરો તો 8 2 ની અંદર 6 એડ કર્યા બરાબર છે તો કેટલા થશે 8 તો અહીંયા કેટલા આવ્યા 854 ગ્રામ હવે જુઓ અહીંયા 1000 ગ્રામ છે અહીંયા 854 ગ્રામ છે તો આ બેમાંથી કયું વેઇટ વધારે છે કઈ બાજુનું રાઈટ આ બાજુ તો આ પલ્લુ શું થશે નીચે જશે હવે મને એ પણ કહો કે 1000 ગ્રામ એટલે કેટલા થશે તો 1 કેજી બરાબર 1000 ગ્રામ બરાબર છે તો 1000 ગ્રામ એટલે 1 કેજી પણ કહેવાશે બરાબર કહેવાય ને બરાબર છે તો જુઓ શું થયું આ વેઇટ આ પલ્લુ